પર્યાય હતો. 28 વર્ષની જયારે ઉંમર હતી એ સમયે પરમ ગુરુદેવ પ્રેમસુરેશ્વરજી મહારાજ કે જેનો 350 સમુદાય હતો, જેના હાથ નીચે કેટલાય આચાર્યો ઉપાધ્યાય અને પન્યાસજી અને મુનિ ભગવંતો હતા, એ સિનિયર નહીં પણ જુનિયર હતા, છતાં જ્યારે પોતાના સમુદાયનો પટ્ટક બનાવવા બેઠા, વીલ બનાવવા બેઠા, ત્યારે બે જગ્યાએ આ મહાપુરુષનો ઉલ્લેખ કર્યો. એક જગ્યાએ એમ લખ્યું કે ભાનુ વિજયનો સમુદાય એની જવાબદારી, એના પછી જયઘોષ વિજયને સોંપવી, અને નંબર 2 8 આચાર્યોની અને પન્યાસજીઓની કમિટી બનાવી, શાસ્ત્રોની બાબતમાં જ્યારે કૂચ પડે ત્યારે તમે 8 જણાએ ભેગા મળી નિર્ણય લેવો, અને છેલ્લે તાજા કલમ કરીને ઉમેર્યું, આ ગૂંચ જો ન ઉકલાય તો મુનિ જયઘોષ વિજયની સલાહ. 14 વર્ષના પર્યાયમાં અચ્છા અચ્છા આચાર્ય ભગવંતોની ટીમની અંદર જેમને બિરાજમાન કરવામાં આવે, એ ટીમમાં તો પછી બિરાજમાન થયા હતા, એની પહેલા પરમ ગુરુદેવ પ્રેમસુરેશ્વરજી મહારાજના હૈયામાં એમણે એક ભવ માટે નહીં મોક્ષમાં ન જાય ત્યાં સુધીનું સ્થાન મેળવી લીધું છે. જેને ગુરુના હૈયામાં વાસ કર્યો હોય, જો આપણા હૈયામાં ગુરુનો વાસ થાય તો શાસ્ત્ર કહે છે આપણે ધન્યવાદને પાત્ર છીએ, ધન્ય છીએ. પણ ગુરુના હૈયામાં જ્યારે શિષ્યનો વાસ થાય એ શિષ્ય ધન્ય નહીં, ધન્યાતી. આવા ધન્યાતી ધન્ય ગુરુદેવ આપણને આ કાળમાં જ્યારે પ્રાપ્ત થયા હોય ત્યારે અહીં બેઠેલાઓને કેવું છે, આ મહાપુરુષના હૈયાની અંદર કેટલા ગુણો છે. અમે નાના હતા ત્યારે અમારા મગજમાં એક જ કે એમને કર્મ સાહિત્ય બહુ આવડે, એમને પ્રકરણ આગમની અંદર કદાચ માસ્ટરી નહીં હોય, સાવ નાના ત્યારે જોયા નહોતા ત્યારે, પણ જેમ 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 એમની નજીક આવતા ગયા તેમ તેમ ખ્યાલ આવતો ગયો આ દુનિયાનો કયો સબ્જેક્ટ એવો છે કે જેમાં એમની માસ્ટરી ના હોય. જેક ઓફ ઓલ નથી, ઇઝ અ માસ્ટર ઓફ ઓલ. યશનો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા, જય ઘોષ જય ઘોષ.